નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું મુકેશ પટેલ શ્રી વિદ્યાનગર સ્કૂલ તરફથી આવકારું છું ધોરણ પાંચ વિષય પર્યાવરણ આસપાસ પ્રકરણ ત્રણ સ્વાદથી પાચન સુધી ભાગ એક વિદ્યાર્થી મિત્રો આપણે જુદા જુદા સ્વાદ વિશે વાત કરીએ તો એક નાની વાર્તા આપેલી છે જે હું તમને સંભળાવું છું કહીને હેન્સી દોડતી રસોડામાં ગઈ અને તેની માતાને પકડી કહેવા લાગી મા હું આ કડવા કારેલા નહીં ખાઉં મને ગોળ અને રોટલી આપો તો એનો અર્થ એ થયો કે હેંસીને કડવા કારેલા ગમતા નથી માએ હસીને કહ્યું મેં તે સવારે રોટલી અને ખાડ ખાધા હતા સરોજે હેંસીને ખીજવી તું એક જ પ્રકારના સ્વાદથી કંટાળી જતી નથી હેન્સીએ તરત જ કહ્યું તું આંબલી ચાટીને કંટાળી જાય છે હું શરત લગાવું કે આંબલીનું નામ સાંભળીને તરત તારા મોંમાં પાણી આવી ગયું ને તો આ વાત કરી હેન્સીએ એની મમ્મીને વાત કરી તો આંબલીનું નામ સાંભળીને તરત જ કોના મોંમાં પાણી આવી ગયું શા માટે તો આંબલીનું નામ સાંભળીને હેન્સીની મમ્મીને અથવા તો હેન્સીની મા સરોજને મોંમાં પાણી આવી ગયું કારણ તેમને આ ખાટી આંબલી ખૂબ જ પસંદ હતી તો આ એનું કારણ છે એની અંદર હવે આગળ વાત કરીએ પાકું મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું કારેલા પણ ખાઉં છું સરોજે કહ્યું અને તેની માતા સામે જોયું તે બંને ખડખડાટ હસ્યા સરોજે હેંસીને કહ્યું ચાલ આપણે રમત રમીએ તું તારી આંખો બંધ કરી દે અને તારું મોં ખોલ હું તારા મોંમાં ખાવાની વસ્તુ મૂકીશ તારે એ વસ્તુ કઈ છે તે કહેવાનું સરોજે લીંબુના રસના થોડા ટીપા ચમચીમાં લીધા અને એન્સીના મોમાં મૂક્યા એન્સીએ તરત જ જવાબ આપ્યો ખાટું લીંબુ તો મિત્રો આવી રીતે રમત રમવાની શરૂઆત કરી જુદા જુદા સ્વાદ પારખવાની પણ શરૂઆત કરી તો પહેલી બાબત કડવા સ્વાદની વાત થઈ હવે ખાટા સ્વાદની વાત થઈ તો મિત્રો તમે કહી શકશો ખરા સ્વાદ કડવા હોય તેવા પદાર્થના નામ આપી શકો ખરા તમે હા લીંબુના પા લીમડાના પાન મેથી આ બંને કડવા હોય છે અને ત્રીજું નામ તો તમને ખબર જ છે કારેલા તો આ પ્રમાણે સ્વાદ કડવા હોય તેવા પદાર્થના નામ લીમડાના પાન મેથી કારેલા ત્રીજી બાબતની વાત કરીએ આની અંદર કે કડવા સ્વાદના ફાયદા પણ છે મિત્રો તો કડવા સ્વાદના ફાયદા શું છે તો કડવા સ્વાદના રસના ફાયદા પહેલું ભૂખ લગાડે બીજું જંતુનાશક ગુણ ધરાવે છે જેથી આપણને પેટમાં કરમ્યા જેવા જો જીવાણુ હોય તો એનાથી આપણને રાહત આપે છે ત્રીજી બાબત નિરોગી રાખવામાં મદદ કરે છે તો મિત્રો કડવા સ્વાદના રસના ફાયદાઓ કયા છે ભૂખ લગાડે છે જંતુનાશક ગુણ ધરાવે છે નિરોગી રાખવામાં મદદ કરે છે તો આ કડવા સ્વાદની વાત કરી લીંબુની વાત હતી તો લીંબુ સ્વાદે કેવા હતા ખાટા હતા તો સ્વાદે ખાટા હોય તેવા પદાર્થના નામ તમને ખ્યાલ છે સ્વાદે ખાટા હોય તેવા પદાર્થના નામ લીંબુ ટામેટાં આંબલી કોકમ આંબળા કાચી કેરી આ બધા સ્વાદે ખાટા હોય તેવા પદાર્થો છે મિત્રો આપણે જ્યારે પ્રકરણની અંદર ચર્ચા કરી રહ્યા છીએ આ બધી ત્યારે એના સવાલો જે પછી લખાવીશું ત્યારે એના જવાબ આ જે હું બોલી રહ્યો છું તે એની અંદર જવાબ રૂપે છે એટલે બહુ જ ધ્યાનથી સાંભળજો અને જ્યારે સવાલ લખો એ પહેલાં આ વિડીયોને બેથી ત્રણ વખત જોજો અને પછી સવાલ અને જવાબ લખવાના છે તમારે હવે આગળ વાત કરીએ ખાટા સ્વાદના રસના ફાયદા કયા છે તે તો એનાથી ફાયદો એ થાય છે પાચનક્રિયા સારી થાય છે તો ખાટા સ્વાદના રસનો ફાયદો જણાવો પાચનક્રિયા સારી થાય છે બીજી બાબતની વાત કરીએ કે લીંબુનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ તો લીંબુનો ઉપયોગ પહેલો પોઈન્ટ રસોઈ બનાવવા બીજું શરબત માટે ત્રીજું પેટના દર્દમાં લીંબુનો ઉપયોગ થાય છે તો આવી રીતે સરોજે જ્યારે હેન્ડની મોંની અંદર લીંબુના ટીપા નાખ્યા તો તત ખબર પડે કે ખાટું લીંબુ છે તે તો આ આપણે સ્વાદની વાત કરી રહ્યા છીએ આગળ વાત કરીએ મિત્રો આપણે સરોજે પછી થોડા ગોળના ટુકડા લીધા તેની માતાએ સૂચન કર્યું તે ભૂકો કરી દે નહીં તો તેને ખબર પડી જશે કે તે શું છે સરોજે ગોળનો ભૂકો કરી નાખ્યો પણ હેન્સીએ સહેલાઈથી અનુમાન કરી લીધું તેઓએ જુદી જુદી ખાવાની વસ્તુઓથી આ રમત રમી હેન્સીએ તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી સરોજે કહ્યું હવે તારું નાક બંધ કરી દે અને શું છે તે મને કહે એંસી વ્યાકુળ હતી તે થોડું કડવું સહેજ ખારું અને થોડું ખાટું છે મને એક ચમચી વધારે આપો સરોજે બીજી એક ચમચી કારેલા લીધા હેંસીની આંખો ખોલી અને કહ્યું આ રહ્યું લે તે ખા તો હેંસી હસી હા હજી વધારે આપો તો મિત્રો આ પ્રમાણે કડવા જે કારેલા હતા એની અંદર જ્યારે મીઠું મરચું નાખીને જ્યારે યોગ્ય સ્વાદમાં રૂપાંતર કર્યું ત્યારે એંસીને ગમે તું મમ્મી પણ આવી રીતે તમને આ કારેલાનું શાક સરસ મજાનું બનાવીને ખવડાવે છે તમને તો ગળ્યા પદાર્થની વાત હતી ગોળ ગળ્યો પદાર્થ છે તો ગળ્યા સ્વાદ ગળ્યો સ્વાદ કયા ખોરાકમાંથી મળે છે તો ગોળ ખાંડ સાકર શેરડી કુદરતી રીતે પાકેલા ફળો ગ્લુકોઝ તો આ બધા ખાદ્ય પદાર્થો કે જેમાંથી આપણને ગળ્યો સ્વાદ મળે છે ગળ્યા પદાર્થના ફાયદા પણ છે મિત્રો તો ગળ્યા પદાર્થના ફાયદો શું તો આપણને કાર્ય કરવાની શક્તિ મળે છે કામ કરવાની શક્તિ આ ગળ્યા પદાર્થો દ્વારા મળે છે તો આવી રીતે જુદા જુદા સ્વાદ જે છે આપણે જે ખાદ્ય પદાર્થો ખાઈએ છીએ તે જુદા જુદા સ્વાદના ખાદ્ય પદાર્થો કયા કયા છે તેની વાત કરી થોડી ઘણી આજે આપણે અને એના ફાયદાઓની પણ વાત કરી તો મિત્રો આજે ભાગ એકની અંદર ત્રણ સ્વાદની વાત કરી આપણે કડવાની વાત કરી ખાટાની વાત કરી અને ગળ્યા અને કયા કયા ખાદ્ય પદાર્થો છે તેનો ફાયદો પણ આપણા માટે છે તેની પણ વાત કરી તો મિત્રો આજે ભાગ એક આટલે સુધી આજે જે આપણે અભ્યાસ કર્યો તેના સવાલ નોટની અંદર નોંધી લઈશું પહેલો સવાલ આંબલીનું નામ સાંભળીને તરત જ કોના મોંમાં પાણી આવી ગયું પ્રશ્નાર્થ શા માટે બીજો સવાલ સ્વાદ કડવા હોય તેવા સ્વાદે કડવા હોય તેવા પદાર્થના નામ લખો સ્વાદે કડવા હોય તેવા પદાર્થના નામ લખો ત્રીજો સવાલ કડવા સ્વાદના રસનો ફાયદો જણાવો કડવા સ્વાદના રસનો ફાયદો જણાવો ચોથો સવાલ સ્વાદે ખાટા હોય તેવા પદાર્થના નામ લખો સ્વાદે ખાટા હોય તેવા પદાર્થના નામ લખો પાંચમો સવાલ ખાટા સ્વાદના રસનો ફાયદો જણાવો ખાટા સ્વાદના રસનો ફાયદો જણાવો છઠ્ઠો લીંબુનો ઉપયોગ જણાવો લીંબુનો ઉપયોગ જણાવો સાતમો સવાલ ગળ્યો સ્વાદ કયા ખોરાકમાંથી મળે છે ગળ્યો સ્વાદ કયા ખોરાકમાંથી મળે છે આઠમો અને છેલ્લો સવાલ ગળ્યા પદાર્થનો ફાયદો જણાવો ગળ્યા પદાર્થનો ફાયદો જણાવો તો મિત્રો હજુ આપણે આગળ વાત કરવાની છે જુદા જુદા સ્વાદની અંદર તો ભાગ એકનું કામ આજે પૂરું થયું આવતી વખતે ભાગ બેમાં વધારે અભ્યાસ કરીશું આવજો વિદ્યાર્થી મિત્રો